વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર આવનારી પ્રખરતા શોધ કસોટી ધોરણ 9ની પ્રિલિમ પરીક્ષા અને જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં હોય અને એનટીએસસી પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે ધોરણ 9 વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર 2ના આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. એટલા માટે આ વિડીયોને તમે અંત સુધી જોજો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને જો ચેનલ પર નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્ન નંબર 1. નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? તેમાં જવાબ આવશે પાણી. પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી એરોસોલનું ઉદાહરણ કયું છે? તેમાં જવાબ આવશે ડી, વાદળા. પ્રશ્ન નંબર 3. નીચેના પૈકી જેલ કયું છે? તો એમાં પણ તમારો જવાબ આવશે ડી, માખણ. પ્રશ્ન નંબર 4. વિક્ષેપણ માધ્યમ પ્રવાહી અને વિક્ષેપિત કરેલા વાયુ હોય તો તેવા કલીલ સ્વરૂપને શું કહે છે? તેમાં તમારો જવાબ આવશે બી, ફીણ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. નીચેના પૈકી શેમાં ટિંડલ અસર જોઈ શકાય છે? તેમાં તમારો જવાબ આવશે બી, દૂધ. પ્રશ્ન નંબર 6. વિક્ષેપિત કરેલા પ્રવાહી અને વિક્ષેપણ માધ્યમ ઘન હોય તેવું ઉદાહરણ નીચેના પૈકી કયું છે? તો છઠ્ઠામાં તમારો જવાબ આવશે ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 7. ધુમ્મસ અને વાદળ એ શેનું ઉદાહરણ છે? તો સાતમામાં તમારો જવાબ આવશે એ, એરોસોલ. પ્રશ્ન નંબર 8. પોટાશ એલમનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ વડે થઈ શકે છે? તેમાં તમારો જવાબ આવશે બી, સ્ફટિકીકરણ. પ્રશ્ન નંબર 9. ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે? તો નવમામાં તમારો જવાબ આવશે સી, નિલંબન. પ્રશ્ન નંબર 10. 30° તાપમાને 1 કપમાં પાણીમાં ખાંડ દ્રાવ્ય કરી તેને ગરમ કરવામાં આવે તો? તો એમાં તમારો જવાબ આવશે સી, અસંતૃપ્ત બને. પ્રશ્ન નંબર 11. કયો ઘટક અલગ પડે છે? તો 11મામાં તમારો જવાબ આવશે ડી, ગ્રેફાઇટ. પ્રશ્ન નંબર 12. પ્રવાહી પ્રવાહી દ્રાવણ કયું છે? તો 12મામાં તમારો જવાબ આવશે ડી, આપેલ તમામ. પ્રશ્ન નંબર 13. નીચેના પૈકી કયો પદાર્થ શુદ્ધ પદાર્થ તરીકે વર્તે છે? તો 13મામાં તમારો જવાબ આવશે એ, સોડિયમ ક્લોરાઇડ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી સંયોજન કયું છે? તો 14મામાં તમારો જવાબ આવશે એ, હવા. પ્રશ્ન નંબર 15. નીચેના પૈકી કયો ફેરફાર રાસાયણિક ફેરફાર છે? તેમાં જવાબ આવશે સી, કોપર અને સલ્ફરના મિશ્રણને ગરમ કરવું. પ્રશ્ન નંબર 16. કલીલ દ્રાવણ ખાલી જગ્યા છે? તો 16મામાં તમારો જવાબ આવશે ડી, વિષમાંગ મિશ્રણ છે કે જેમાં ઘટક કણો નરે આંખે જોઈ શકાતા નથી. પ્રશ્ન નંબર 17. એમોનિયમ ક્લોરાઇડ અને રેતીના મિશ્રણને કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે? તેમાં સી આવશે, ઉધરોપાતન. પ્રશ્ન નંબર 18. ચાઇના ડિશમાં 5 ગ્રામ લોખંડનો ભૂકો અને 5 ગ્રામ સલ્ફર લઈએ તો નીચેના પૈકી કઈ પ્રક્રિયાથી સંયોજન બનશે? તો 18મામાં પણ આવશે સી, લાલચોળ થાય ત્યાં સુધી મિશ્રણને ગરમ કરવાથી. પ્રશ્ન નંબર 19. શેવિંગ ક્રીમ એ શેનું કલીલ દ્રાવણ છે? તો 19મામાં તમારો જવાબ આવશે એ, પ્રવાહીમાં વાયુ. અને પ્રશ્ન નંબર 20માં તમારો જવાબ આવશે 25° જે તાપમાને છે એમાં તમારો જવાબ આવશે એ, કે સંતૃપ્ત પ્રકારનું હશે. તો આ હતા પ્રકરણ નંબર 2ના આઈએમપી પ્રશ્નો. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો આપણા વિડીયોને લાઇક શેર કરવાનું ન ભૂલતા. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. થેન્ક યુ વેરી મચ.